આજે જોવાનું છે આપણે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ લોકપાલના હોદ્દાને શપથ લેવડાવે છે કોણ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે અને બીજી માહિતી છે કે નૌકાદળના હવે પછીના વડા કોણ હશે તે વિશેની માહિતી છે ને કેટલામાં વડા હોય છે તેના વિશે માહિતી મેળવવાની છે તો મિત્રો તમે પહેલી વખત આવ્યો અને જે લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન છે સબ્સ્ક્રાઇબર તો ફ્રી છે અને બાજુમાં નાના તો બેલ આવશે તેના પર ક્લિક કરજો એટલે ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી રાષ્ટ્રપતિએ દેશના પ્રથમ લોકપાલને હોદ્દાના શપથ લેવડાવ્યા કોણ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સમારંભમાં દેશના પ્રથમ લોકપાલ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે લોકપાલના અધ્યક્ષ પરના શપથ લેવડાવ્યા હતા તે પ્રથમ લોકપાલના પ્રથમ અધ્યક્ષ હશે જસ્ટિસ ઘોષે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ છે વર્ષ બે હજાર અગિયારમાં અન્ના હઝારેના નેતૃત્વમાં દેશવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધની આંદોલનમાં પગલે વર્ષ બે હજાર ચૌદમાં લોકપાલ કાયદોનો પસાર થઈ ગયો હતો પરંતુ આટલા વર્ષોથી લોકપાલની નિમણૂક નહોતી થઈ તેના માટે આને એક ઘોષણા કરેલી છે આખરે સુપ્રીમ કોર્ટે મહેતલ આપતા દેશના પ્રથમ લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને હોદ્દા સંભાળી લીધો છે તમે ફોટો પણ જોઈ શકો છો ફાઇલ ફોટો પણ જોઈ શકો છો હવે જોડો છે આપણે નૌકાદળના હવે પછીના વડા કોણ હશે કોણ હશે છે વાઇસ એડમિનલ કરમવીર સિંહ કેટલામાં છે ચોવીસમાં વડા હશે કરમવીર સિંહ અતિ વિશિષ્ટ સેવા મેડલ મેળવી ચૂક્યા છે અને પેલા કોણ હતું તો વાઇસ એડમિરલ કરમવીર સિંહ ભારતીય નૌકાદળના નવા વડા બની ગયા છે તેઓ વર્તમાન એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે ક્યારે નિવૃત્ત થવાના છે તે સુનીલ લાંબા એકત્રીસ મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે નૌકાદળના સેવા બદલ એડમિનરલ સિંહને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યો છે એડમિરલ સિંહ ઓગણચાલીસ વર્ષની નૌકાદળના કાર્યરત છે જે એકત્રીસ મે બે હજાર રોજ વાઇસ એડમિરલ કરમવીર સિંહે વાઇસ ચીફ નેવીને પદભાર સંભાળ્યો હતો સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલાના વિદ્યાર્થી છે ઓગણીસો એંસીમાં તેઓ નૌકાદળમાં જોડાયા હતા ઓગણીસો બ્યાસીમાં તેઓ હેલિકોપ્ટર પાયલટ પણ બન્યા હતા તેઓ ચેતક અને કામોત હેલિકોપ્ટર પણ ઉડાવી ચૂક્યા છે ઓગણચાલીસ વર્ષની પોતાની કારકિર્દીમાં તેઓ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શીપને પણ કમાન્ડ કરી ચૂક્યા છે વેટ લિફ્ટમાં પણ તેઓ ફ્લીટર ઓપરેશન પણ અધિકારી રહી ચૂક્યા છે હાલમાં તેઓ વિશાખાપટ્ટનમમાં પૂર્વ નૌકાદળની ચુકાની સંભાળી રહ્યા છે અને ફલિંગ ઓફિસર કમાન્ડર ઇન ચીફ્સના રૂપમાં કાર્યરત છે જે એકત્રીસ મેના રોજ સુનીલ લાંબા નિવૃત્ત થતાં જ કરમવીર સિંહ ચોવીસમાં વડા બનશે કેટલામાં ઘણી વખત ભારતના સુનીલ લાંબા કેટલામાં હતા અને ત્યાર પછી નવું કોણ કરમવીરસિંહ કેટલામાં વડા બન્યા છે તો ચોવીસમાં એર મિનલ તો કેવો લાગ્યો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાબસે પહેલા કેવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ